વેલકમ ટુ વર્ષ કિચન. હું છું વર્ષા પટેલ. કેમ છો બધા? સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. આજે આપણે ખૂબ જ ઝડપથી બની જાય માત્ર 5 મિનિટમાં એવો ઇઝી, ક્વિક અને હેલ્ધી રોટલીના નાસ્તાની રેસિપી જોઈશું. કાઠિયાવાડી રોટલીનું વઘાર્યું, જે લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં અવારનવાર બનતું જ હોય છે, તો એના માટે મેં બપોરની 6 રોટલી વધેલી છે તે લીધી છે. તો તેના આ રીતે મોટા મોટા ટુકડા કરી લેવા. અને વધેલી રોટલીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સારું એવું હોય છે, અને બપોરે બનાવેલી રોટલીમાંથી તમે સાંજે 4-5 વાગે આ રીતે ગરમાગરમ નાસ્તો બનાવીને જો ખાઓ અને બાળકોને પણ સર્વ કરો તો તે ખૂબ જ હેલ્ધી સાબિત થાય છે પાસ્તા અને નૂડલ્સ કરતાં. 2-3 વ્યક્તિને સર્વ થાય એટલું વઘાર્યું તૈયાર થશે. તો 10 કળી લસણ, 1 મોટો ટુકડો આદુને વાટી લેવું, 8-10 લીમડાના પાન પણ સાથે વાટવા. આ વઘાર્યામાં લીમડાના પાનનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે 1/2 ટીસ્પૂન જેટલું આખું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખવી, અને 1 ટેબલ સ્પૂન જેટલું મીડિયમ સ્પાઇસી મરચું લીધું છે મેં, એ સાથે વાટી લેવું. કાઠિયાવાડી રોટલીનું વઘાર્યું છે તો તેમાં આ રીતે લસણની ચટણી બનાવીને વઘારમાં નાખવામાં આવે છે. તો આ રીતે લસણની ચટણી બનાવીને તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખવું, પાણી મિક્સ કરી દેવું જેથી વઘારમાં તે બળી ના જાય અને તેનો ફ્લેવર જળવાઈ રહે. આ રીતે પાણી મિક્સ કરીને ચટણી તૈયાર કરી લેવી. અને હવે 1 પેનમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. વઘારમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ નાખવી. રાઈ એકદમ સરસ ફૂટી જાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખવું. 2 નંગ મીડિયમ સ્પાઇસી મરચાના ટુકડા નાખવા, અને સાથે જ જે લસણની ચટણી બનાવી છે એ વઘારમાં નાખી દેવી. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી જેથી સરસ રીતે ચટણી સંતળાય અને બળી ના જાય. કોણે કોણે નાનપણમાં આ રીતે રોટલીનું વઘાર્યું બનાવીને ખૂબ જ ખાધું છે નાસ્તામાં, અને કોને કોને ભાવે છે એ લોકો કમેન્ટ્સમાં લખીને જરૂરથી જણાવે. તો 1/2 મિનિટ જેવું સરસ ચટણી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલું પાણી નાખવું. અને 2 ડાળખી જેટલા લીમડાને નાખવું. આમાં ફ્રેશ લીમડાનો સ્વાદ આ વઘારિયામાં ખૂબ જ સરસ આવે છે. અને સાથે જ 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવો. અને સરસ એને સ્લોથી મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને. મસાલા એકદમ સરસ પાકવા દેવાના છે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. આ વઘારિયામાં હિમોગ્લોબિન, વિટામિન સી અને B12 ત્રણેયનું પ્રમાણ સારું એવું હોય છે, અને ફાઇબરથી પણ ભરપૂર હોય છે. તો ઇમ્યુનિટી બૂસ્ટર નાસ્તો કહી શકાય આને. તો સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરીને તેમાં 2 કપ જેટલી મીડિયમ ખાટી છાશ નાખવી. ગેસની ફ્લેમ સ્લો રાખવી જેથી છાશ ફાટી ના જાય. અને સાથે જ ફરીથી તેમાં 1/2 થી 1.25 કપ જેટલું પાણી નાખવું અને ધીમા ગેસની ફ્લેમ પર સરસ રીતે મિક્સ કરી લેવી. હવે તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખવી, 1 ચપટી ગરમ મસાલો નાખવો. અત્યારે 1 કપ પાણી હું એડ કરી રહી છું. તમે ફક્ત છાશમાં પણ બનાવી શકો. અને ખટાશને બેલેન્સ કરવા માટે 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખવો. ગોળથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે, બિલકુલ સ્કીપ નહીં કરતા, એકદમ ખટ મીઠો ટેસ્ટ થઈ જશે. જરૂર પ્રમાણે પાણી અને છાશ તમે વધારે ઉમેરી શકો. હવે તેમાં રોટલીના ટુકડા એડ કરીને તેને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને મિક્સ કરી લેવું.
साथे हूँ थोड़ी कोथमीर पण नाखी रही छूँ। कोथमीर आनी साथे उकळशे एटले एनो पण स्वाद अने सुगंध सरस आवशे। हवे तेने ढाकीने मीडियम गैसनी फ्लेम पर 3-4 मिनिट कूक थवा देवानुं छे। ऑलमोस्ट 3 मिनिटमां ज सरस रोटलीनुं शाक तैयार थई जाय छे। आने रोटलीનું વઘાર્યું, છાશમાં વઘારેલી રોટલી અથવા તો વઘારેલી રોટલી તરીકે ઓળખવામાં આવે છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે અને અમે તો નાનપણમાં અમારી જાતે જ આ બનાવીને ખાઈ લેતા સાંજના। તો માત્ર 5-7 મિનિટમાં વઘાર્યું બનીને તૈયાર છે। આપણે તેને કોથમીર નાખીને સર્વિંગ બોલમાં સર્વ કરીશું। તો આજે મેં તમારી સાથે આ જૂનો દેશી કાઠિયાવાડી નાસ્તાની રેસીપી રિમાઇન્ડર રેસીપી તરીકે શેર કરી છે, જે ફરીથી યાદ આવી જાય અને જે લોકોને ભાવતી હોય તે લોકો ક્યારેક બનાવીને એન્જોય કરી શકે। તો તમને આ કાઠિયાવાડી રોટલીનું વઘાર્યું એટલે કે છાશમાં વઘારેલી રોટલીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી।